કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડિયોમાં આપણે સ્ટાન્ડર્ડ 8 ના સેકન્ડ સેમેસ્ટર ના યુનિટ 5 ઇંગ્લિશ પ્લસ ની એક્ટિવિટી 1 જોઈશું અને તેનો સોલ્યુશન પણ કરીશું. એક્ટિવિટી 1A, વર્ક ઇન પેર્સ, ટેક અ રોલ, ઇનેક્ટ ધીસ ડાયલોગ. પેજ નંબર 52 પર આ એક્ટિવિટી આપી છે. આ જે ડાયલોગ છે એ તમારે ક્લાસરૂમમાં રજૂ કરવાનો છે. डायलॉग आपणे रीड करिए. ईशा वॉन्ट्स टू मेक फिंगर पपेट्स. शी नीड सम मटेरियल. शी इज एट अ स्टेशनरी शॉप. शॉपकीपर आस्क्स, व्हाट डू यू वॉन्ट? ईशा सेज, आई वॉन्ट कार्ड पेपर्स, कलर पेंसिल्स, अ पेयर ऑफ सीजर्स एंड अ ग्लू बॉटल. शॉपकीपर आस्क्स, हाउ मेनी कार्ड पेपर्स Do you want? Isha says, two. Shopkeeper asks, how many color pencils do you want? Isha says, three. Black, red, and yellow. Shopkeeper says, here they are. Isha says, and also a glue bottle. Shopkeeper asks, 50 ml or 100 ml bottle? Isha says, 50 ml. Shopkeeper says, fine, here it is, take them. Isha asks, uncle, how much is the bill? Shopkeeper says, 80 rupees. Here is your bill. Isha says, here is the money. Please count the money. Shopkeeper says, thank you. Isha ne finger puppet banavi chhe. તેના માટે તેને અમુક વસ્તુઓની જરૂર છે. તે સ્ટેશનરીની દુકાન પર છે. તો શોપકીપર પૂછે છે કે તમારે શું જોઈએ છે? તો ઈશા જવાબ આપે છે કે મારે કાર્ડ પેપર, કલર પેન્સિલ, કાતર અને ગુંદરની બોટલ જોઈએ છે. તો શોપકીપર પૂછે છે કે કેટલા કાર્ડ પેપર તારે જોઈએ છે? તો ઈશા જવાબ આપે છે, બે. ત્યારબાદ શોપકીપર પૂછે છે કે કલર પેન્સિલ કેટલી જોઈએ છે? તો ઈશા જવાબ આપે છે કે ત્રણ જોઈએ છે, કાળી, લાલ અને પીળ. શોપકીપર તે આપે છે. ત્યારબાદ ઈશા કહે છે ગુંદરની બોટલ પણ જોઈએ છે. તો શોપકીપર પૂછે છે 50 મિલીલીટરમાં કે 100 મિલીલીટરમાં? તો ઈશા 50 ml માગે છે એટલે શોપકીપર તે આપે છે. ત્યારબાદ ઈશા પૂછે છે કે બિલ કેટલું થયું? તો શોપકીપર કહે છે 80 રૂપિયા અને આ તમારું બિલ છે. તો ઈશા કહે છે કે અહીં તમારા પૈસા છે, તે તમે ગણી લો. એટલે શોપકીપર તેનો આભાર માને છે. હવે આ ડાયલોગમાં તમે જોશો તો તે ક્વેશ્ચન હાઉ મેની અને હાઉ મચ નો ઉપયોગ થયો છે. કે હાઉ મેની જે છે એ કાઉન્ટેબલ થિંગ એટલે કે ગણી શકાય તેવી વસ્તુઓ માટે પૂછાય છે, જ્યારે હાઉ મચ છે તે માપી શકાય છે, ગણી શકાતું નથી તેવા તેવી વસ્તુઓ માટે હાઉ મચ થી પ્રશ્ન પૂછવામાં આવે છે. અહીં જોઈએ તો હાઉ મેની કાર્ડ પેપર્સ, હાઉ મેની કલર પેન્સિલ. તો કાર્ડ પેપર છે એ 1, 2, 3 એમ ગણી શકાય એટલા માટે તેની સંખ્યા જાણવા માટે હાઉ મેની થી પ્રશ્ન કરાયો છે. જ્યારે કિંમત છે, રૂપિયા ગણી શકાય છે પરંતુ કિંમત ગણી શકાતી નથી એટલે કે બિલ કેટલું થયું તેવું પૂછ્યું છે. તો તેના માટે હાઉ મચ થી પ્રશ્ન પૂછાયો છે. એક્ટિવિટી 1B, વર્ક ઇન પેર્સ, રીડ ધીસ ડિટેલ્સ, ફ્રેમ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ. પેજ નંબર 52 પર આ એક્ટિવિટી આપી છે, જેમાં તમને ડિટેલ્સ આપેલી છે. એ ડિટેલ્સનો ઉપયોગ કરીને તમારે પ્રશ્ન બનાવવાનો છે અને જવાબ આપવાનો છે. એક્ઝામ્પલ જોઈએ તો અહીં ડિટેલ્સમાં આપેલું છે પેન્સિલ્સ, બોક્સ અને પેન. તો હવે ક્વેશ્ચન કેવી રીતે બનાવીશું? તો પેન્સિલ અને બોક્સ એ બંનેને આપણે સાથે રાખીને પ્રશ્ન બનાવી શકીએ કે એક બોક્સમાં કેટલી પેન્સિલ છે. તો અહીં પેન્સિલ કેટલી છે એટલે કે પેન્સિલ ગણી શકાય છે. તો પ્રશ્ન સ્ટાર્ટ થાય છે હાઉ મેની થી. હાઉ મેની પેન્સિલ્સ આર ધેર ઇન ધ બોક્સ? બોક્સમાં કેટલી પેન્સિલ છે? તો ડિટેલ્સમાંથી પેન્સિલ્સ અને બોક્સનો આપણે યુઝ કરી લીધો છે તો આન્સરમાં આવશે 10. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો તેમાં ડિટેલ્સમાં આપેલું છે વોટર બોટલ એન્ડ 300 ml.
તો ફર્સ્ટ જે છે તેવી રીતે જ બનાવીએ, પરંતુ એક વાતનું આપણે ધ્યાન રાખીશું કે વોટરને આપણે અનકાઉન્ટેબલ થિંગમાં લઈશું, એટલે કે વોટર ગણી શકાય નહીં, તેનો જથ્થો માપી શકાય. તો ગણી ન શકાય તેવી વસ્તુઓ હોય તો તેનો પ્રશ્ન આપણે હાઉ મચ થી કરીશું. તો આપણો પ્રશ્ન બનશે, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન અ બોટલ અથવા ઇન ધ બોટલ? તો આન્સર થશે આપણો 300 ml. થર્ડ ક્વેશ્ચન જોઈએ. આઈસ્ક્રીમ પેકેટ અને 10 આપેલું છે. અહીં આઈસ્ક્રીમને બદલે આપણે આઈસ્ક્રીમ કપ્સ લઈએ, તો આઈસ્ક્રીમ કપ છે એ ગણી શકાય. તો આપણે હાઉ મેની થી ક્વેશ્ચન કરીશું, હાઉ મેની આઈસ્ક્રીમ કપ્સ આર ધેર ઇન અ પેકેટ? એક પેકેટમાં આઈસ્ક્રીમ કપ કેટલા છે? તો આપણો આન્સર થશે 10. ફોર્થ, ડેઝ, યર્સ અને 365. તો ડેઝ છે એ આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. તો આપણો ક્વેશ્ચન બનશે, હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ યર? એક વર્ષમાં કેટલા દિવસ હોય છે? તો આપણો આન્સર થશે 365. ફિફ્થ જે એક્ઝામ્પલ આપેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન માટે, તો અહીં એક્ઝામ્પલમાં ટી પેકેટ 500 ગ્રામ્સ એન્ડ ₹250, ડિટેલ્સમાં થોડો વધારો થયો છે. તો અહીં આપણે ટી અને પેકેટને લઈને ક્વેશ્ચન બનાવીએ. ટી છે એ અનકાઉન્ટેબલ છે, તેને ગણી શકાય નહીં. તો ક્વેશ્ચન સ્ટાર્ટ થશે હાઉ મચ થી, હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધીસ પેકેટ? આ પેકેટમાં કેટલી ચા છે? તો આન્સર આપીશું 500 ગ્રામ્સ. હવે કિંમત અહીં આપી છે, તો કિંમત માટે તો કિંમત પણ ગણી ન શકાય તેવી વસ્તુ છે, તો એટલા માટે કિંમત માટે હંમેશા હાઉ મચ નો જ ઉપયોગ કરીશું. તો ક્વેશ્ચન બનાવીએ, હાઉ મચ ઇઝ ફોર ધીસ પેકેટ? આ પેકેટની કિંમત શું છે? આન્સર થશે ₹250. સિક્સ, તો અહીં સોપ બાર પેકેટ 4 એન્ડ ₹36 આવી રીતે ડિટેલ આપેલી છે. તો આપણે ક્વેશ્ચન માં સોપ બાર અને પેકેટનો યુઝ કરીશું. સોપ બાર છે સાબુ છે, તો તેના નંગ ગણી શકાય છે. તો ક્વેશ્ચન આપણો થશે, હાઉ મેની સોપ બાર આર ધેર ઇન અ પેકેટ? એક પેકેટમાં કેટલા સાબુ છે? આન્સર થશે 4. તેવી જ રીતે કિંમત માટે, તો હાઉ મચ ઇઝ ફોર અ પેકેટ? એક પેકેટના કેટલા? તો આન્સર થશે ₹36. સેવન્થ જોઈએ. સેવન્થમાં ડિટેલ્સમાં તમને શેમ્પુ સચેત અને ₹3 આપેલું છે. આપણે અહીં 5 ml એક્સ્ટ્રા લખેલું છે. તો સૌ પ્રથમ આપણે શેમ્પુ, તો શેમ્પુ છે એ લિક્વિડ છે, તે ગણી શકાય નહીં. તો આપણો ક્વેશ્ચન સ્ટાર્ટ થશે હાઉ મચ થી, એટલે ક્વેશ્ચન થશે, હાઉ મચ શેમ્પુ ઇઝ ધેર ઇન અ સચેત? નાનું પાઉચ આવે છે તેને સચેત કહેવાય. એક પાઉચમાં કેટલું શેમ્પુ છે? તો આન્સર થશે 5 ml. સેકન્ડ ક્વેશ્ચન કરીએ, હાઉ મચ ઇઝ ફોર ધીસ સચેત? આ પાઉચના કેટલા? તો આન્સર થશે ₹3. એઇટ ક્વેશ્ચન જોઈએ. હવે અહીં 8 GB પેન ડ્રાઈવ પ્રાઇઝ અને ₹300 આપેલું છે. 8 GB જે છે એ પેન ડ્રાઈવની મેમરી છે, તો મેમરી ગણી ન શકાય પરંતુ માપી શકાય. તો આપણો ક્વેશ્ચન થશે હાઉ મચ થી, હાઉ મચ સ્ટોરેજ ઇઝ ધેર ઇન અ પેન ડ્રાઈવ? તો આન્સર થશે 8 GB. સેકન્ડ, હાઉ મચ ઇઝ ફોર ધ પેન ડ્રાઈવ? આ પેન ડ્રાઈવના કેટલા રૂપિયા છે? તો આન્સર થશે ₹300. નાઇન્થ, વેઇટ સેક 100 કિલોગ્રામ્સ એન્ડ ₹2400. હવે આપણે જાણીએ છીએ કે ઘઉં છે તેનું વજન કરી શકાય છે, ગણી શકાતા નથી. તો આપણો ક્વેશ્ચન સ્ટાર્ટ થશે હાઉ મચ થી, હાઉ મચ વેઇટ ઇઝ ધેર ઇન અ સેક? એક બોરીમાં કેટલા ઘઉં છે? આન્સર થશે 100 કિલોગ્રામ્સ. સેકન્ડ ક્વેશ્ચન થશે, હાઉ મચ ઇઝ ફોર અ સેક? એક બોરીની કિંમત શું છે? તો આન્સર થશે ₹2400. ટેન્થ, આઈપોડ મેમરી 4 GB. તો અહીં આઈપોડની મેમરી છે, તો મેમરી માટે આપણે હાઉ મચ યુઝ કરીશું. તો હાઉ મચ મેમરી ઇઝ ધેર ઇન એન આઈપોડ? આ એક આઈપોડની મેમરી કેટલી છે? તો આન્સર થશે 4 GB. એન્ડ હાઉ મચ ઇઝ ફોર ધીસ આઈપોડ?
આ એરપોર્ટની કિંમત કેટલી છે? ₹250. એક્ટિવિટી 1C, રીડ ધીસ એડવર્ટાઇઝમેન્ટ, પેજ નંબર 53. પેજ નંબર 53 પર આપેલી આ એડવર્ટાઇઝમેન્ટ આપણે રીડ કરવાની છે અને આ એડવર્ટાઇઝમેન્ટ આધારિત ક્વેશ્ચન્સ આપેલા છે. હવે એડવર્ટાઇઝમેન્ટ શેની છે તો આપણે રીડ કરીએ. આર યુ અ મ્યુઝિક લવર? સાઉન્ડ ઓફ એન્ટરટેઇનમેન્ટ, તો મ્યુઝિક કોન્સર્ટની આ જાહેરાત છે જેમાં સિંગર છે આદિત્ય નાયક એન્ડ અંજના નાયક, ગીતાર અભિમન્યુ, ડ્રમ પ્લેયર મુનાફ પટેલ એન્ડ ફ્લુઇટ નિનાદ. શોઝ સેટરડે એન્ડ સન્ડે, 18th એન્ડ 19th એપ્રિલ, 10 AM, 2 PM, 8 PM. એટલે કે શો છે એ શનિવાર અને રવિવાર બે દિવસ છે અને એક દિવસમાં 3 શો છે, સવારે 10 વાગ્યે, બપોરે 2 વાગ્યે અને રાત્રે 8 વાગ્યે. ટિકિટ શું છે? તો કે એડલ્ટની 250 રૂપીઝ. એડલ્ટ એટલે 18 વર્ષથી મોટી ઉંમરના, એન્ડ સ્ટુડન્ટ 120. સ્ટુડન્ટની ટિકિટ છે 120 રૂપિયા. હવે આ એડવર્ટાઇઝમેન્ટ આધારિત ક્વેશ્ચન્સ છે તે આપણે જોઈએ. ફર્સ્ટ, ઓન વીચ ડે કેન યુ ગો ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ? મ્યુઝિક કોન્સર્ટ માટે કયા દિવસે જશો? તો આપણે એડવર્ટાઇઝમેન્ટમાં જોઈએ તો શોઝ ક્યારે છે? સેટરડે એન્ડ સન્ડે. તો આપણો આન્સર થશે, આઈ કેન ગો ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ ઓન સેટરડે એન્ડ સન્ડે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, હાઉ મેની શોઝ આર ધેર? કેટલા શો છે? તો એક દિવસના આપણે જોઈએ તો 10 AM, 2 PM એન્ડ 8 PM, એટલે કે એક દિવસના 3 શો છે. તો આપણો આન્સર થશે, ધેર આર 3 શોઝ. થર્ડ ક્વેશ્ચન જોઈએ, હાઉ મચ વિલ યોર મધર પે ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ? તમારા માતાની ટિકિટનો ભાવ શું થશે? તો તમારી માતા છે એડલ્ટમાં આવશે તો તેની ટિકિટની પ્રાઇસ છે 250 રૂપીઝ. તો આપણે આન્સર કરીશું, માય મધર વિલ પે ₹250 ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ. ફોર્થ ક્વેશ્ચન જોઈએ, હાઉ મચ વિલ અ ક્લાસ 8th સ્ટુડન્ટ પે ફોર ધ શો? ધોરણ 8ના વિદ્યાર્થીને એક શો માટેની કિંમત, ટિકિટની કિંમત શું થશે? તો સ્ટુડન્ટ માટે ટિકિટ છે 120 રૂપીઝ. તો આપણો આન્સર થશે, અ ક્લાસ 8th સ્ટુડન્ટ વિલ પે ₹120 ફોર ધ શો. ફિફ્થ ક્વેશ્ચન જોઈએ, હાઉ મેની સિંગર્સ આર ધેર? હાઉ મેની સિંગર્સ આર ધેર? તો એડમાં જોઈએ તો સિંગર આદિત્ય નાયક એન્ડ અંજના યાજ્ઞિક છે, પરંતુ અહીંયા હુ ઇઝ ધ સિંગર નથી પૂછ્યું, હાઉ મેની એટલે કે કેટલા છે. તો સિંગર છે આદિત્ય નાયક અને અંજના યાજ્ઞિક, કુલ 2 સિંગર છે. તો આપણો આન્સર થશે, ધેર આર 2 સિંગર્સ. સિક્સ્થ ક્વેશ્ચન, હુ આર ધ સિંગર્સ? હવે ગાયક કોણ છે? તો ત્યાં આપણે નામ આપીશું, સંખ્યા આપીશું નહીં. આન્સર થશે, આદિત્ય નાયક એન્ડ અંજના યાજ્ઞિક આર ધ સિંગર્સ. બંને ક્વેશ્ચન સમજી લેજો, હાઉ મેની સિંગર્સ હતું તો આપણે ત્યાં સંખ્યા આપી છે, અને હુ આર ધ સિંગર્સ છે તો ત્યાં આપણે નામ જણાવ્યા છે. સેવન્થ ક્વેશ્ચન, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડુ ધ આર્ટિસ્ટ યુઝ? કલાકારો કયા કયા વાદ્યોનો ઉપયોગ કરશે? તો આપણે એડવર્ટાઇઝમેન્ટમાં જોઈએ તો ગિટાર, ડ્રમ એન્ડ ફ્લુટ, આ 3 ઇન્સ્ટ્રુમેન્ટ જોવા મળે છે. તો આપણે એ લખી દઈએ, ધ આર્ટિસ્ટ યુઝ ગિટાર, ડ્રમ એન્ડ ફ્લુટ. અહીં દર્શાવતા વી ના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરશો, તેમજ બાજુમાં સ્ટાન્ડર્ડ 8 નું પ્લેલિસ્ટ આપેલું છે જ્યાંથી તમે અન્ય વિડીયો પણ જોઈ શકશો. થેન્ક યુ.